नमस्कार बाळ दोस्तों, आजे फरीवार मारा विडियो में आप सबनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 7 एमां समाज विषयनी प्रवृत्ति 1 अहींथी शुरुआत करीशुं। तो चालो आजनो विडियो शुरू करिए। सामाजिक विज्ञान दिल्ली सल्तनतथी शुरुआत थशे बाळ मित्रों। परिचय लई ली पहेला मित्रों, आपणे गया महीने रजपूत युग विषे समझी गया अने जाणी गया। तेमां आपणे जोयुं हतुं के पृथ्वीराज चौहान एटले के गया महीने जे जून महीनानी प्रवृत्तिओ हती एमां आपणे पृथ्वीराज चौहान अने शहाबुद्दीन घोरी वच्चे थयेला तराईना युद्धमां थयेली पृथ्वीराज चौहाणनी हार बाद आपणा देशमां दिल्ली सल्तनतनो पायो नखायो हतो। हवे आ पाठमां आपणे दिल्ली सल्तनत विषे एटले के दिल्लीनी राजगादी उपर कोणे क्यारे राज कर्युं, कया समयगाळामां, एना विषे संपूर्ण माहिती मेळवशुं। ઈસવીસન 1200 થી ઈસવીસન 1500 સુધીનો સમયગાળો એ ઉત્તર ગુજરાતમાં સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે। મોટાભાગના શાસકો તુર્ક અને અફઘાની શાસકો હતા। એટલે કે 1200 થી લઈને 1500 સુધીનો જે સમયગાળો છે ને એ સલ્તનત કાળ તરીકે, સલ્તનત યુગ તરીકે ઓળખાય છે। બાળમિત્રો આ સમયગાળો યાદ રાખજો, 1200 થી 1500। હવે આ મોટાભાગના જે શાસકો એ સમયે હતા 1200 થી 1500ની વચ્ચે એ તુર્ક અને અફઘાની હતા, બરાબર। ચાલો આપણે દિલ્હી સલ્તનત શાસકો વિશે માહિતી મેળવીએ। નીચે એ શાસકોની માહિતી છે, કોષ્ટક વાઇઝ આપણે જોતા જઈએ। તો પહેલા છે ગુલામ વંશ, બરાબર। ગુલામ વંશની માહિતી આપણે મેળવીએ તો ગુલામ વંશ રાજ્ય શું હતું કે રાજધાની શું હતી જોઈ લઈએ આપણે। પહેલાં લાહોર અને પછી દિલ્હી। સ્થાપક તો કે શહાબુદ્દીન ઘોરી, તે અફઘાનિસ્તાનમાં રહેતી તુર્કી કબીલામાંથી હતા। વર્ષ હતું 1206 થી 1290નો એમનો સમયગાળો। વિશેષતા શું હતી તો કે ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। તેણે પોતાના પુત્રને ગાદી ન બેસાડતા પોતાની પુત્રી રજિયાને શાસન આપ્યું હતું। તે દિલ્હીની પ્રથમ મહિલા શાસક હતી। મિત્રો, એ જો રજિયા, એના પિતાનું અવસાન થયા બાદ રજિયા શાસન ઉપર આવી હતી અને એ પહેલી સ્ત્રી શાસક હતી। એનું બિરુદ પણ એને મળે છે, પહેલી સ્ત્રી શાસકનું। ત્યારબાદ ખિલજી વંશની સ્થાપના થાય છે, દિલ્હીમાં ખિલજી વંશ આવે છે। જલાલુદ્દીન ખિલજી, જેના વંશજ મૂળભૂત રીતે તુર્કિસ્તાનના હતા પણ અફઘાનિસ્તાનમાં સ્થાયી થયા હતા, એનો સમયગાળો હતો 1290 થી 1320। ખલજી વંશ, અલાઉદ્દીન ખિલજી એક મહત્વાકાંક્ષી શાસક હતો। તેણે ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર ચઢાઈ કરી હતી, એટલે કે પોતાનું જ વિચારતો હતો, એક મહત્વાકાંક્ષી વિસ્તાર તેણે કર્યો હતો। તેણે પોતાના શાસન દરમિયાન ઘણા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા। તેના દરબારમાં આમિર ખુસરો જેવા પ્રખ્યાત કવિ થઈ ગયા હતા। ત્યારબાદ ખિલજી વંશ પછી તુઘલુક વંશ દિલ્હી ઉપર આવે છે, એની રાજધાની દિલ્હી જ હતી। ગયાસુદ્દીન તુઘલુક તે મૂળ ક્યાંનો હશે તેની ચોક્કસ માહિતી નથી, કદાચ તેઓ તુર્કિસ્તાનના હતા। એનો સમયગાળો હતો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414। મોહમ્મદ બિન તુઘલુક એ તુઘલુક વંશનો એક પ્રભાવશાળી શાસક હતો। તેની યોજના આયોજનના અભાવે તરંગી યોજનાઓ તરીકે ઓળખાય, જેની એક જ જાણીતી ઘટના છે કે તે રાજધાની દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર, એટલે કે તેણે રાજધાની બદલી હતી દિલ્હીથી દોલતાબાદ, પણ એમાં ઘણું નુકસાન આવ્યું હતું। તેના શાસનકાળ દરમિયાન આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા પણ ભારત આવેલો, એને ખાસ કંઈ કરેલું નથી। ત્યારબાદ હતો સૈયદ વંશ દિલ્હીનો, ખ્રિજખા, તેઓ પણ મૂળ ક્યાંના હશે તેની માહિતી નથી, એનો સમયગાળો હતો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451। તુઘલુક વંશના પતન બાદ ખ્રિજખા સૈયદ વંશની સ્થાપના, પછી ત્યારબાદ આવે લોદી વંશ, એની રાજધાની દિલ્હી હતી। બહલોલ લોદી જેઓ અફઘાનિસ્તાનના હતા, એનો સમયગાળો છે ઈસવીસન 1451 થી 1526। બહલોલ લોદીએ લોદી વંશની સત્તા સ્થાપી। ઇબ્રાહિમ લોદીએ આ વંશનો છેલ્લો શાસક હતો અને ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો, એટલે કે બાબર દ્વારા ઇબ્રાહિમ લોદીને હાર આપવામાં આવી હતી એ, અને તે સાથે જ સલ્તનત યુગનો અંત થયો અને મુઘલ સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે આ સલ્તનત યુગ 1526માં પૂરું થાય અને પછી 1526માં બાબર આવે છે, એ તો આપણને ખબર જ છે। પ્રવૃત્તિ 1 છે તમારા પાઠ્યપુસ્તકના પાયા નંબર 9 પર સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થા આપેલી છે, તેની તેને વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો અને તેની સરખામણી આજની શાસન વ્યવસ્થા સાથે કરી જુઓ, એટલે કે એ સલ્તનત યુગમાં કેવી રીતે શાસન ચાલતું, કેવી રીતે વહીવટો હતા, મંત્રીઓ શું હતું, અને આજની જે સરકાર, આપણે લોકશાહી દેશ છે તો આજે કેવું છે, અત્યારે વહીવટ કેવી રીતે ચાલે છે, બેની સરખામણી તમારે લખવાની છે। એક બાજુ છો, અહીંયા તમે જોઈ શકો છો સલ્તનત યુગ શાસન વ્યવસ્થા લખવાનું અને એની સામે અત્યારની શાસન વ્યવસ્થામાં કેવા ફેરફાર છે એ આપણે અહીંયા લખીશું।
શું તમને કોઈ સામ્યતા કે અલગ મુદ્દાઓ ધ્યાનમાં આવે તે મુદ્દાની નોંધ નીચે આપેલી ખાલી જગ્યામાં કરો. તો ચાલો આપણે એની નોંધ કરીએ. પહેલો જ મુદ્દો છે અહીં કે સલ્તનત યુગમાં કેન્દ્રમાં દિલ્હી હતું, તેનો સુલતાન હતો, એટલે કે દિલ્હી ઉપરથી રાજ કરતો હતો અને એની રાજધાની દિલ્હી હતી. તો હાલ દેશની રાજધાની દિલ્હી જ છે અને વડાપ્રધાન શાસન ચલાવે, બરાબર, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા આપણા દેશનું શાસન ચાલે છે. બીજા નંબર ઉપર સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, એટલે સુલતાન સર્વોપરી હતો, એનું જ ચાલતું. હાલમાં સંસદ સર્વોપરી છે, અત્યારે આપણે ભારત દેશમાં સંસદ ગમે તે નિર્ણય લઈ શકે છે. અને ત્રીજો પોઈન્ટ છે, તેમાં સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતા. અને અત્યારે આપણે શું છે તો કે હાલમાં સેનાના વડા, આપણે સેનાના વડા છે અને સર્વોચ્ચ ન્યાયાધીશ છે. અને ચોથો મુદ્દો છે, સુલતાનને મદદ કરવા મંત્રીમંડળ હતું. તો અત્યારે પણ હાલમાં ભારતનામાં વડાપ્રધાનને મદદ કરવા માટે મંત્રીમંડળ છે. પછી પાંચમો મુદ્દો છે, મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન કરતો. તો અત્યારે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મળીને મંત્રી અને અધિકારીઓની નિમણૂક કરે છે. જોઈએ અમે ત્યારબાદ પ્રવૃત્તિ બે છે, નીચેના સવાલોના જવાબ આપો. અહીંયા અમુક પ્રશ્નો આપ્યા છે આપણને, ચાર પ્રશ્નો છે અને નીચે સ્થાપત્ય ઓળખાવો. નીચે તમને દિલ્હી સલ્તનત સમયગાળામાં બનેલી બે પ્રખ્યાત સ્થાપત્યના ચિત્ર આપેલા છે, તમારે એ સ્થાપત્ય ઓળખવાના છે અને તેના વિશે લખવાનું છે. ઉપરના ચાર પ્રશ્નો અને આ બે ચિત્ર વિશે ટૂંક નોંધ તમારે લખવાની છે. તો બાળમિત્રો, આપણે એ ટૂંક નોંધ તરફ આગળ વધીએ એ પહેલાં, જો તમે હજુ પણ અમારી ચેનલ પર નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બાજુનું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચાલો હવે આપણે એના જવાબ, ટૂંક નોંધ અને ઉપરના ચાર પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો પ્રવૃત્તિ બે, નીચેના સવાલોના જવાબ આપો. એમાં પહેલો છે, સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્ર તરીકે કોણ હતું? તો સુલતાન હતો. સુલતાનના મંત્રીમંડળના કયા કયા મંત્રીઓનો સમાવેશ થતો હતો? તો સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ, આ ત્રણ હતા. ત્રીજું છે, પરગણા કોને કહેવામાં આવતા? તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ચોથું છે, ટપાલ વ્યવસ્થા કોના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવી હતી? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. હવે બે, આપણે જેમાં પહેલું ચિત્ર હતું એ કુતુબ મિનારનું હતું અને બીજું હતું ઢાઈ દિન કા ઝોપડા. બે ટૂંક નોંધ આપણે જોઈ લઈએ. કુતુબુદ્દીન એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીન એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. બીજી ટૂંકનો છે ઢાઈ દિન કા ઝોપડા. કુતુબુદ્દીન એબક દ્વારા નિર્મિત બીજી એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ છે, જે અજમેરમાં આવેલ છે અને ઇલ્તુમિશના સમયમાં હોજ એ સમી અને સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. મિત્રો, આ વિડીયો અમારો ગમ્યો હોય તો ચેનલને લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.